ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે હું પંચમહાલ અને દાહોદનો પ્રભારી મંત્રી હતો ત્યારે કાયમ આ જિલ્લાની નામના આગળ કે પાછળ પસાતનું વિશેષણ વાપરવામાં આવતું હતું છોટાઉદેપુર જિલ્લા વિશે પણ કંઈક આવું સાંભળવા મળે છે પસાદપણાનું મહિણું ભાગવું હશે તો શિક્ષણ લેવું જ પડશે એમ રાજ્યના શિક્ષણ કાયદો અને ન્યાયતંત્ર વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો મીઠા ઉદ્યોગ ગૌ સંવર્ધન અને નાગરિક ઉડ્ડયન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું જેતપુર પાવી તાલુકાના કલારાણી ગામે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના શુભારંભ પ્રસંગમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી ચુડાસમાએ વાલીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે સ્વાર્થવશ બાળકોને સારામાંથી ઉઠાડી લેવામાં ન આવે કારણ કે વિકાસની પ્રથમ સરત શિક્ષણ છે એમ જણાવી તેમને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી શિક્ષણ નીતિ અંગે વિગતે છણાવટ કરી નવી શિક્ષણ નીતિની વિશેષતાઓ અંગે વિગતવાર સમજ આપી હતી રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ સમાજના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરી અંગે જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે આ સરકારે આદિજાતિ સમુદાયના સર્વાંગી ગણ વિકાસ માટે નવબંધુ કલ્યાણ યોજનાથી અંબાજી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારની કાયાપલટ કરી છે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા સાત વર્ષમાં સરકારે અઢાર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ શરૂ કરી એમ વધુમાં ઉમેર્યું હતું અહીંના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અમદાવાદ ભાવનગર જેવા દૂરના સ્થળે જતા હતા આજે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના શુભારંભ થવાથી અહીંના વિદ્યાર્થીઓને ઘર આંગણે સુવિધાઓ ઉપલબ્ધ થશે જેનાથી અહીંના વિસ્તારનું શિક્ષણ સ્તર ઊંચું આવશે એમ જણાવ્યું હતું એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના શુભારંભ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ કમાણીનું સાધન નહીં પણ સેવાનું કામ છે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ શરૂ થવાથી અહીંના વિદ્યાર્થીઓને સારી સગવડતા પ્રાપ્ત થશે કોઈને શિક્ષણ આપવું એ મોટામાં મોટી સેવા છે એમ તેમણે જણાવ્યું હતું ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે પણ પ્રાસંગિક ઉદબોધન કરતાં ગોવિંદગુરુ યુનિવર્સિટીના શૈક્ષણિક કાર્ય અને વ્યાપ અંગે વિગત જાણકારી આપી હતી તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીના શૈક્ષણિક કાર્યમાં ઉત્તરો ઉત્તર વધારો થઈ રહ્યો છે વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે આ વર્ષે કોઈ પણ વિદ્યાર્થી એડમિશનથી વંચિત ન રહી જાય એ માટે કોલેજો દ્વારા વર્ગ વધારો સંખ્યા વધારો કે નવી કોલેજ માંગવામાં આવશે એની પણ મંજૂરી આપવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું કોલેજના ટ્રસ્ટી ભરતસિંહ ગોયલે પણ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં આ વિસ્તારના બાળકોને પડતી મુશ્કેલીઓનો આ કોલેજ ચાલુ થવાથી અંત આવશે એમ જણાવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો અધિકારીઓએ મંત્રીનું સન્માન કર્યું તેમજ મહાનુભાવોને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા ટ્રસ્ટી ઉપેન્દ્ર રાઠવાએ કોલેજ ચાલુ કરવા ઉદ્દેશ્ય અંગે જાણકારી આપી હતી કાર્યક્રમની આભાર વિધિ ટ્રસ્ટી રવિન્દ્રસિંહ સરવૈયાએ આટોપી હતી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુમલકાબેન પટેલ ધારાસભ્ય અભયસિંહ તાડવી માજી ધારાસભ્ય અને માજી સંસદીય સચિવ જયંતિભાઈ રાઠવા માજી ધારાસભ્ય શંકરભાઈ રાઠવા અન્ય પદ અધિકારીઓ કોલેજનો સ્ટાફ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અલ્લારખા પઠાણ જેડ નસવાડી